આજકાલ હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ. ગણનાયકાય ગણદેવતાય ગણાધ્યક્ષાય ધીમહિ ગુણ શરીરાય ગુણમંડિતાય ગુણેશાનાય ધીમહિ ગુણાતીતાય ગુણાધીશાય ગુણપ્રદિષ્ટાય ધીમહિ એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. ગાંધીનગરમાં કોંગ્રેસનો વિધાનસભા ઘેરાવ. રાજીવ સાતવ, અમિત ચાવડા સહિત કોંગી કાર્યકરોની અટકાયત. સોલા રોડના અંબાજી મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રાધા અષ્ટમી. શહેરના ચાર યુવાનો દ્વારા લોન્ચ કરાઈ શિક્ષણની માહિતી પૂરી પાડતી એપ વિદ્યા. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે ગણેશ ઉત્સવની ઉજવણી. અમદાવાદમાં યોજાઈ સ્ટેટ લેવલ સ્પીડબોલ ટુર્નામેન્ટ. ગુજરાત વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રના પ્રારંભે આજે કોંગ્રેસ દ્વારા વિધાનસભાના ઘેરાવના અપાયેલા એલાનમાં કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નો, મગફળી કૌભાંડ અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસે ખેડૂત રેલી તેમજ વિધાનસભાને ઘેરવાનો કાર્યક્રમ કર્યો હતો, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રેલી દરમિયાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેવી જ રીતે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ખેડૂતો માટે અન્યાય કરતી સરકાર ગણાવી હતી. તો રાજીવ સાતવે કોંગ્રેસ ખેડૂતોના તેમજ અન્ય સમાજના વિવિધ પ્રશ્નોમાં તેમની સાથે છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ હાજર સૌ કાર્યકરો, ખેડૂતો અને નેતાઓએ વિધાનસભા તરફ કૂચ કરતા તેમની અટકાયત કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસે કાર્યકરોને સૂત્રોચ્ચાર કરીને પ્લે કાર્ડ દર્શાવ્યા હતા. આ કાર્યક્રમ પણ વિલંબથી શરૂ થયો હતો. કાર્યક્રમના પ્રદેશના નેતા અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો અને કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ ખેડૂતોને થતા અન્યાય તેમજ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે ઉગ્ર આક્રોશ રજૂ કરતા નજરે પડ્યા હતા. પોલીસ બળ પ્રયોગ કરીને રેલી દબાવી રહી છે તેવો આક્ષેપ પણ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કર્યો હતો. આ રેલી સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા જડબેસેલા પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે પણ મોટી સંખ્યામાં કાર્યકરોની અટકાયત માટે વાહનોની વ્યવસ્થા પણ કરી હતી. કે ગુજરાતના છેવાડાના ખેડૂત ની જે તકલીફ છે, દર્દ છે, એના બેરી મૂંગી સરકાર સુધી, વિધાનસભા સુધી લઈ જવા છે. અહીંયાથી આપણે પૂરું કરીએ અને એક સાથે વિધાનસભાનો ઘેરાવો કરવા જવાનું છે. ગમે તેટલી પોલીસ હોય, ગમે તેટલી લાઠી ચલાવે, ગોળી ચલાવે, પણ આજે કોંગ્રેસનો કાર્યકર હમ નહીં ડરેંગે, નહીં રૂકેંગે, ખેડૂતો કે અધિકાર કો લેકે રહેંગે, એ નારા સાથે આપણે આગળ વધવાનું છે. એક અંગ્રેજોની સરકાર હતી કે જેના દેશના વાસીઓને ગુલામ બનાવ્યા અને છેલ્લા 22 વર્ષથી રાજ કરતી ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર અને 4 વર્ષ કરતા પણ વધારે સમયથી રાજ કરતી મોદી સરકાર, એની નીતિઓ, કાયદા ને શાસનને કારણે આજે ગુજરાત અને દેશના ખેડૂતોને આર્થિક રીતે ગુલામ બનાવ્યા છે. શ્રાવણ મધ આઠમી જ્યારે કરુણાનો જન્મદિવસ મનાવવામાં આવે છે, તેમ રાધાજીનો જન્મદિવસ પણ રાધા અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણના પ્રિયતમાના અવતરણનો ઉત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે તમામ કૃષ્ણ મંદિરોમાં ઉજવવામાં આવ્યો, ત્યારે અમદાવાદના સોલા રોડ, નારણપુરાના અંબાજી મંદિર, ચાંદની ચોક ખાતે પણ ખૂબ જ ભક્તિભાવ સાથે રાધા અષ્ટમીની ઉજવણી કરવામાં આવી, જેમાં રાધારાણીને આકર્ષક શૃંગાર કરવામાં આવ્યો અને રણછોડરાય ભજન મંડળી દ્વારા ખૂબ જ સુંદર રીતે આરતી અને ભજન જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં રણછોડરાય ભજન મંડળીના તમામ ભક્તો રાધાકૃષ્ણના રંગે રંગાઈ ગયા હતા અને મંદિરમાં રાતે રાતેના નાદ ગુંજી ઉઠ્યા હતા. શ્રી કૃષ્ણના પરમ પ્રિય રાધાજી ભાદરવા મહિનાની શુક્લ પક્ષની આઠમે મથુરા પાસે આવેલા બરસાનામાં અવતર્યા હતા અને તેમના પ્રાગટ્યની રાધા અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે.
ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇન અંતર્ગત અમદાવાદના 4 યુવાનોએ ઇગલ્સ વેલ ઇન્ફો સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ બેનર હેઠળ એક એવી એપ વિદ્યા રજૂ કરી છે, જેના દ્વારા ગુજરાતભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તથા વિદ્યાર્થીઓને વાલીઓ માટે અમદાવાદના 4 યુવા સાહસિકો ભાર્ગવ જાની, દિવ્યેન્દ્ર ગંગુલીજી, રાજેન્દ્ર ત્રિવેદી અને આશીષ ઠાકરે મળીને ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ખાસ વિદ્યા એપ રજૂ કરી છે, જે શૈક્ષણિક સંસ્થાઓને એક મંચ પર કેન્દ્રીકૃત ડેટા પૂરો પાડે છે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં વૃદ્ધિ કરવામાં સહાયરૂપ બને છે. વિદ્યા એપ અંગે એમડી તથા ચેરમેન ભાર્ગવ જાનીએ વધુમાં જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય માત્ર મોબાઈલ એપ્લિકેશન બનાવવા પૂરતું સીમિત નથી, પરંતુ શિક્ષણ અને વેપારી વર્ગને ગર્વથી આગળ લઈ જવા માટે સદા પ્રયત્નશીલ છીએ તેના માટે છે. ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને અમે હંમેશા ગ્રાહકોને લાભ મળે તેવો આગ્રહ રાખીએ છીએ. વિદ્યા એપ દ્વારા સ્કૂલને તેમજ વિદ્યાર્થીઓ તથા માતા પિતાને અનેક પ્રકારના લાભ થશે, જેમ કે વિદ્યાર્થીઓને અભ્યાસમાં વૃદ્ધિ કરવામાં સહાય મળે છે, વિદ્યાર્થીઓનું પ્રદર્શન અંગે દેખરેખ રાખવાનું સરળ બને છે, સ્કૂલોને પણ એક જ મંચ પર કેન્દ્રિત ડેટા મળી રહે છે. આ યુવાનો દ્વારા વિદ્યા એપની સાથે સાથે વ્યાપાર એપ પણ રજૂ કરવામાં આવી છે. વ્યાપાર એપ રિટેલર્સને ડિજિટલ મંચથી જોડે છે અને ધંધાને ઓનલાઈન વિસ્તરવામાં સહાય કરે છે. हम लोगों ने दो एप्लीकेशन लॉन्च की है और आगे बताने से पहले मैं आपको परिचय करवा दूं. ये है मिस्टर दिव्येंदु गांगुली, ये हमारे को फाउंडर और चीफ बिजनेस ऑफिसर जो पूरे इंडिया का सेल्स संभालते हैं. हम लोगों ने दो एप्लीकेशन लॉन्च की है, एक है विद्या, दूसरी है व्यापार. विद्या एप्लीकेशन, ये एप्लीकेशन वो काम करती है जो स्कूल और पेरेंट्स के बीच में जो कम्युनिकेशन गैप है, बच्चे की जो रियल टाइम एक्टिविटीज है, वो एक्टिविटीज को वो स्कूल और पेरेंट्स के बीच में एक ट्रांसपेरेंट सिस्टम खड़ा करता है और साथ में पेरेंट्स रियल टाइम बेसिस पे ये एप्लीकेशन को ट्रैक कर सकते हैं और बच्चों के ग्रोथ के ऊपर नजर रख सकते हैं. दूसरा हमने एप्लीकेशन लॉन्च किया है व्यापार, जिससे हम छोटे व्यापारियों को एक डिजिटल प्लेटफॉर्म देना चाहते हैं और उसके व्यापार को और उसके जो भी एक्सपांशन प्लान है उसको डिजिटल माध्यम के जरिए विश्वव्यापी बनाना चाहते हैं. एप्लीकेशन हम लोगों ने, हमारे R&D टीम ने, हमारी टेक्निकल टीम ने खुद ने बनाई हुई है और हम लोगों का मेन फोकस ये है कि रूरल के अंदर, विलेज एरिया के अंदर जहां डिजिटल प्लेटफॉर्म नहीं पहुंच पाया है, जहां इनका लोग अच्छी तरह से करना नहीं जानते हैं, वो सारे चीजों को डिजिटल माध्यम के द्वारा ये सारे लोगों को इकट्ठा किया जाए, उसका ज्ञान दिया जाए और इसका उपयोग करके अपने संतान के भविष्य को वो बना सके और साथ के अपने व्यापार धंधे को भी आगे बढ़ा सके. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીઓ, ફ્લેટ્સ તેમજ મહોલ્લાઓમાં પરંપરાગત રીતે સાર્વજનિક ગણેશ ઉત્સવ આ વર્ષે પણ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં વિવિધ યુવક મંડળો તેમજ સોસાયટીના મંડળો દ્વારા ખૂબ જ સુંદર રીતે પંડાલો બનાવવામાં આવ્યા છે, જેમાં મનમોહક ગણેશજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. આ ઉત્સવ સાર્વજનિક ઉત્સવ બની રહે તે માટે સૌ કોઈ લોકો ખભેથી ખભો મિલાવીને કામ કરી રહ્યા છે, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનોમાં પણ દરેક વિસ્તારના લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આવો આપણે ફતેહગંજ વિસ્તારની એક ઝલક નિહાળીએ. છેલ્લા 35 વર્ષથી અહીંયા ગણપતિનું આયોજન કરીએ છીએ, જે અમારા વડીલો પહેલાં કરતા હતા એ પરંપરાને અમે ચાલીએ છીએ અને અમે સૌ છોકરાઓ બધા મિત્રો ભેગા થઈ અને આ દર વર્ષે ખૂબ સુંદર આયોજન કરીએ છીએ અને આ વર્ષે અમારા ગણપતિ શ્રી કાર્તિકેય ભગવાનના સ્વરૂપમાં મોર પર બિરાજમાન કરેલા છે, જે સૌ પબ્લિકને બી સારી રીતે એમને ગમે છે. છોકરાઓએ ખૂબ ખૂબ મહેનત કરી છે, છેલ્લા 3 મહિનાથી છોકરાઓ ગણપતિની મૂર્તિ બનાવવાથી માંડીને બધું આયોજન માટે ખૂબ દોડાદોડ કરી છે અને બધા છોકરાઓ સાથે અમારે સાત સહકાર અને મહિલાઓની સાત સહકાર જેથી અમે આયોજન પાર પાડ્યું છે. અમદાવાદમાં અંડર 14 અને અંડર 17 સ્ટેટ લેવલ સ્પીડ બોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરાની BHS ONGC સ્કૂલના અંડર 17માં શુભમ માથુર ડબલ્સમાં, ઉજ્જવલ રામી સિંગલમાં ત્રીજા નંબરે, હર્ષ તડવી સિંગલમાં બીજા નંબરે, નેત્રા શાહ અને ક્રિષા ગુપ્તા ટીમ રિલેમાં બીજા નંબરે તથા હર્ષિક કોટેચા રિલેમાં ત્રીજા નંબરે આવ્યા હતા, જેઓએ પોતાના સ્કૂલનું નામ રોશન કર્યું છે. જ્યારે અંડર 14માં વિશ્વા પંડ્યા સોલોમાં બીજા સ્થાને તેમજ
યશિકા પટેલ ટીમ રિલેમાં ત્રીજા સ્થાને આવ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. બન્યા પર જ નમસ્કાર.